आज तो रूबरू मुलाकात कोड EWD मारो अभ्यास पीटीसी त्यारबाद एमए बीएड गुजराती साहित्य साथ पूर्ण करेल मारो शैक्षणिक अनुभव 1 वर्ष प्राथमिक शिक्षक तरीके 7 वर्ष मुख्य शिक्षक तरीके और छेल्ला 3 वर्ष थी स्कूल इंस्पेक्टर तरीके प्रतिनियुक्ति पर फरज बजावी है। क्या जिला में हुआ? सर मेहसाणा जिला। शैक्षणिक गुणवत्ता सुधरे प्रयासों कर स्टाफ तरीके तब जय शाला में हाजिर थे तरह शाला में ये समय मुख्य समस्याओं कई कई थी और तब समस्याओं हल लावा माटे शू प्रयत्न करो? सर ये समय की समस्या में मेजर समस्या तो न कही सकूँ ये समय जे स्टाफ तो एमने ये प्रयत्न कर परंतु एक विद्यार्थियों की ओछी हाजरी एक मुख्य समस्या थी और बाड़कों ने वाचन गणन लेखन में 50 थी आ बे समस्याओं इस समय हल करे समस्याओं हल करे। हाँ सर। कई थी वाचन गणन लेखन में 50 विद्यार्थियों धरावता था ये माटे एक मिशन बोर्ड कार्यक्रम थी ये माटे हूँ अभियान उपाड़ी मारा स्टाफ मित्रों ना साथ सहकार थी ये शक्य बने अने हाजरी की बाबत में सर एक इनोवेशन करवामां आव्युं हाजरी बाबते अने एमां सारी एवी सफलता प्राप्त थी। कई इनोवेशन कार्य शू कर सर इनोवेशन में एवं कार्य हतुं के सौ प्रथम जे धोरण 1-8 विद्यार्थी हता तो धोरण वाइज धजा बनावामां आवी अने एने चढ़ता उतरता क्रम ए रीते स्टेन्ड में गोठवामां आवी विद्यार्थियों ने जणावी आ बाबतनो कि आपणे आ इनोवेशन करवा जई रह्या छे तो विद्यार्थी मित्रों पोताना वर्गमां जे दिवसे सौथी वधु विद्यार्थी हाजर होय रजिस्टर संख्यामांथी तो एमनी धजा ऊंची आवे ए रीते बीजो नंबर त्रीजो नंबर एम क्रमशः एमनी धजानो चढ़त उतरत क्रम तो तमाम विद्यार्थी ए माटे प्रयत्नशील हता के मारी दजा केम ऊंची ना रहे मारी केम ना ऊंची रहे तो ए एम करी अने एमना मेल्लाना बाळको होय एमने बोलावीने लावता हता अने एक विशेष तो मने एक फळ मळ्युं के शिक्षक पण एवा उत्साही रहता के मारो वर्ग केम करीने मारी दजा ऊंची रहे तो आम मने खूब सारी सफलता मळी। आरटी कलम कई कलम अन्वये शाळामां एसएमसी कमिटीनी रचना करवामां आवी छे? सर 2009 ની કલમ 21 મુજબ શું વધારાનું શું એક્શન છે? એમાં કુલ 12 સભ્યોની કમિટી હોય છે જેમાં 75% સભ્યો બાળકના માતા પિતા અથવા વાલી હોય છે અને 25% સભ્યોમાં એક જે સભ્ય સચિવ તરીકે ત્રિયાન શિક્ષક અથવા તો શાળાના આચાર્ય છે અને એક ગ્રામ પંચાયત અથવા તો નગરપાલિકાના કોર્પોરેટ અથવા તો જે સભ્ય છે હોય એ અને શિક્ષણની આ રીતની કમિટી હોય છે। શિક્ષણમાં કોણ આવે છે? જે અમારા ગામના જે વધુ ભણેલા હોય અથવા તો કોઈ નિવૃત્ત શિક્ષક હોય કોઈ અધિકારી તરીકે નિવૃત્ત થયા હોય એવી વ્યક્તિની પસંદગી કરીએ છીએ। પ્રજ્ઞા પ્રોજેક્ટ ચાલે છે તમારા સ્કૂલમાં? હા સર। શું છે પ્રજ્ઞા પ્રોજેક્ટ? પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન બાળક પોતાની પ્રતિ શક્તિ મુજબ શીખે સપાટી દ્વારા શીખે અને જાતે જ પોતાનું મૂલ્યાંકન કરી શકે। ઓનલાઈન શિક્ષણ છે તમારું શું મંતવ્ય છે? ઓનલાઈન શિક્ષણ સર કોરોના કાળમાં એ ખૂબ આશીર્વાદરૂપ સાબિત થયું હતું। શાળાઓ જ્યારે બંધ હતી પણ શિક્ષણ બંધ ન હતું એવું કહી શકાય અને એના માધ્યમથી સારો એવો ફાયદો મળ્યો। તમે તમારી શાળામાં કેવી રીતે સક્સેસ બનાવ્યું? સર એ સમય દરમિયાન હું સ્કૂલ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતી હતી એટલે મને શાળામાં આ બાબતનો લાભ મળી શકેલો નથી। એસએસએ શું કામગીરી છે? ખાસ કામગીરીમાં પ્રવેશીકરણ નામાંકન સ્થાયીકરણ અને ગુણવત્તા લક્ષી શિક્ષણ સંદર્ભે એસએસએ કામગીરી કરે છે। આ સિવાય જે જુદા જુદા પ્રોજેક્ટ છે બાલા પ્રોજેક્ટ રત્ના પ્રોજેક્ટ ગ્રીન સ્કૂલ પ્રોજેક્ટ છે। બાલા શું છે? બાલાનું સર પૂરું નામ બિલ્ડિંગ એઝ લર્નિંગ એડ છે જે શાળામાં ભૌતિક સુવિધા પણ એક એવી ભૌતિક સુવિધા કે બાળક રમતા રમતા શિક્ષણ મેળવે જ્ઞાન મેળવે કમત સાથે જ્ઞાન। કિચન ગાર્ડન ખરા તમારે સમજ? હા સર। એમાં શું હોય છે કિચન ગાર્ડન?
કિચન ગાર્ડનમાં જુદા જુદા ઔષધીય રોપાઓનું વાવેતર કરવામાં આવે છે. કેવા રોપાઓ? જેમ કે લીંબુ હોય, જાસૂદ હોય, પછી ગળો, તુલસી, લોડી, અરડુસી અને તુલસી વધુ પ્રમાણમાં હોય છે. શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન લાવવા પાછળનું સરકારનું શું હેતુ છે? વિદ્યાર્થીનું સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન કરવા પાછળનો હેતુ એનો બોધાત્મક વિકાસ થાય, જ્ઞાનાત્મક વિકાસ થાય, સામાજિક સામાજિક તમામ પ્રકારનો સન્માનીય વિકાસ થાય અને એનો જે હેતુ ખાસ તો કઈ રીતે બાળકનું મૂલ્યાંકન, કોઈ બાળક ભણવામાં હોશિયાર હોય શકે અને અન્ય પાસા એના નબળા હોય, તો કોઈ વિદ્યાર્થીના અન્ય પાસા સારા હોય અને શિક્ષણમાં નબળું હોય તો એનું સારી રીતે મૂલ્યાંકન કરી શકાય એવું એમ હેતુ છે. કેટલા વિધાનો હોય છે? તમે એસઆઇ તરીકે છો, તમે સ્કૂલોની મુલાકાત લેતા, તમારી હાલની જે સ્કૂલ છે બોલા ત્યાં તમે કામ કરતા નથી શિક્ષક તરીકે, પણ તમે જે બીજી સ્કૂલોની મુલાકાત લીધી હશે, તમારી સ્કૂલમાં નથી ને એ સ્કૂલમાં એ સારી પ્રવૃત્તિ છે એવી બે પ્રવૃત્તિઓ કઈ? સર નથી બિલકુલ એવું તો નહીં કહી શકું, પરંતુ શ્રેષ્ઠ પ્રવૃત્તિઓ મારી શાળા ગઈ છે. મને એક શાળામાં જોવા મળી, એક શાળામાં ગણિત વિજ્ઞાનનો જે આખો કોન્સેપ્ટ એ શિક્ષકે તૈયાર કર્યો હતો એ મને ખૂબ ગમ્યું અને એક શાળામાં પુસ્તકાલય એ મને ખૂબ ગમ્યું, જે મને એવું લાગે છે કે મારી શાળામાં આવી એપ્લાય કરવાની જરૂરિયાત છે. એના માટે શું કર્યું છે એપ્લાય માટે? સર હજુ એ માટે તક મળી નથી, પરંતુ અમારે મેં જે શિક્ષકને ચાર્જ આપેલો છે એમને આ બાબતે વાત કરી છે અને એમને કહ્યું કે બેનશ્રી આપ જ્યારે આવો ત્યારે આપણે આ બાબતે વિચારણા કરી અને આગળ કામ કરીશું. તમે કહ્યું કરનામાં છે એ સ્વ અધ્યયન દ્વારા બાળક શીખી શકે, તો ત્રીજા ચોથાની અંદર આપણે પાંચમા સુધી પ્રજ્ઞા લઈ જવાનું, હવે સીમિત કરીને પાછું એક બે સુધી લઈ આવ્યા છે, આનું મૂળ કારણ શું છે? સર મારા મંતવ્ય મુજબ હું એવું કહી શકું કે ધોરણ ત્રણ થી પાંચમાં થોડા વિષયો વધુ આવતા હોય અને એથી બાળકોને ન્યાય મળતો નહોતો, જે સરકારશ્રીએ આવું પગલું લીધું હશે. પ્રજ્ઞા તમારી દ્રષ્ટિએ સ્વ અધ્યયનમાં બાળક છે એ પ્રજ્ઞામાં શીખે છે, તો પ્રજ્ઞાની આદર્શ સ્થિતિ શું હોઈ શકે? પ્રજ્ઞામાં આદર્શ સ્થિતિ શું હોઈ શકે કે સ્વ અધ્યયન મુજબ શીખે સાંભળીને બધું છે, તો આદર્શ સ્થિતિ આપણે કઈ રીતના પહોંચા કહેવા છું પ્રજ્ઞામાં? બાળક પોતાની જાતે પ્રયત્ન કરી અને શીખે એક આદર્શ પરિસ્થિતિ બની શકે. જો મૂળ હેતુ તો પ્રજ્ઞામાં એવો હતો, એક બાળક ગણિતમાં પહેલા ધોરણમાં હોય તો ગુજરાતીમાં પાંચમા ધોરણમાં હોઈ શકે, પાંચમા ધોરણવાળો બાળક છે એક ગુજરાતીમાં પાંચમામાં હોય પણ ગણિતમાં પહેલા ધોરણમાં હોઈ શકે, આ મૂળ હેતુ હતો. બરાબર છે, એટલે જ ચાંપડી મુજબ છે એમને બેસાડવામાં આવતા, એમાં એજ બેજની કોઈ લિમિટ હતી નહીં, જેટલા માઇલસ્ટોન ઉપર પહોંચે એ માઇલસ્ટોનને એને કામ કરવાનું હતું. આદર્શ પરિસ્થિતિ તો એ હતી કે પહેલા ધોરણથી લઈ અને ટીચરે બદલવાનું હતું, એમાં બાળક બદલે, પીરિયડ બદલે એટલે બાળક બદલે, એક થી પાંચ ધોરણના ટીચરો બેઠા હોય, બધી જ જગ્યાએ ગણિતનો પીરિયડ શરૂ હોય, બધી જ જગ્યાએ ગુજરાતીનો પીરિયડ શરૂ હોય, બધી જ જગ્યાએ સામાજિક વિજ્ઞાન પર્યાવરણ જેકો ઈવીએસ એનો પીરિયડ શરૂ હોય, એક સાથે બધા પીરિયડો શરૂ રહે, જેથી કરીને બાળકને ખબર પડે કે હું પહેલા ધોરણમાં છું તો પાંચમામાંથી મારે પહેલામાં જવાનું છે, એક બાળકને એમ તો પાંચમામાંથી હું બીજાના પર્યાવરણમાં છું તો મારે બીજામાં જવાનું, આ આદર્શ પરિસ્થિતિ પ્રજ્ઞા આપણે અહીં સુધી પહોંચી જ નથી શકીએ, અહીંયા સુધી આપણે પહોંચી જ નથી શક્યા. અને એમ કહેવાય કે બાળ મરણ થઈ ગયું એ પ્રોજેક્ટ, એ પ્રોજેક્ટનું બાળ મરણ થઈ ગયું, તો બાળ મરણ થવા પાછળના મૂળભૂત કારણો શું? સર મને તો બાળ મરણ થયેલું લાગતું નથી,
કારણ કે જે પાયાનું જ્ઞાન છે એમાં તો પ્રજ્ઞા પ્રોજેક્ટ સરકારશ્રીએ ચાલુ જ રાખ્યો છે, પરંતુ મેં આપને અગાઉ જણાવ્યું એ મુજબ જે શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હતી અને વિષયોનું પણ ભારણ વધતું હતું, જેથી આમાં યોગ્ય ન્યાય મળતો ન હતો, એટલા માટે ચિઠ્ઠી આપી અને એમના વાલીને જાણ કરીએ છીએ. એ માટે એક વાલી સંમેલનનું આયોજન કરવામાં આવે છે અને વાલી સંમેલનમાંથી સૌથી વધુ જે સહમતિ હોય અથવા તો જે વાલીઓ વધુ મંજૂરી આપે કે આ વ્યક્તિ એસએમસીના સભ્ય તરીકે રહેશે, તો બધાની સર્વ મંજૂરીથી આ સભ્યોની નિમણૂક કરવામાં આવે છે. કોઈ વાલી છે એનું બાળક સ્કૂલ છોડી ગયું છે અને એ ગામના સરપંચ પણ છે, એ ગામના સરપંચ પણ છે, એવું કહે છે કે હું તો એસએમસીમાં સદસ્ય તરીકે રહીશ વાલીમાંથી, અને એનું વર્ચસ્વ પણ છે ગામમાં, તમે ના પાડી શકો એમ નથી, આવા સંજોગો શું કરશો? ના સર, હું એના બંધારણ મુજબ એમને એ બાબતની જાણ કરીશ કે જે બાળકો શાળામાં અભ્યાસ કરતા હોય એમના વાલી એસએમસીના સભ્ય તરીકે રહી શકે, તો એ બાબતે એમને સમજાવી અને હું એમને ચોક્કસ કન્વિન્સ કરી શકીશ. એ કન્વિન્સ જ નથી થતા કે ના મારે તો રહેવું જ છે, અને ત્યાં સિવાય એસએમસી રત્ન જ નહીં થવો તો અને થવા પણ ન દેતા, આવા સંજોગો શું કરશો? સર, મારો સતત ના સતત એમને સમજાવવાનો પ્રયાસ રહેશે અને ચોક્કસ એ મારી વાત સમજશે. નથી સમજે તો શું કરશો? સર, એવો તો પ્રશ્ન બનવા પામશે નહીં, કારણ કે નીતિ નિયમ મુજબ મારે બસવાનું હોય અને એ પ્રમાણે જ હું કરીશ. પણ એ તો સરપંચે ભણેલા નથી અને માથાભારે વ્યક્તિ છે ગામનો, બરાબર છે, અને એ જ કે છે કે હું તો અધ્યક્ષ રહેશે, મારા સિવાય બીજો કોઈ હતો કામ વાળો પણ બોલતો નથી, અમને વાંધો નથી અધ્યક્ષ થાય, આવા સંજોગોમાં તમે શું કરશો? સભ્ય સચિવ છતાં પણ સર, જે ઠરાવની જોગવાઈ છે એ મુજબ હું નવા અધ્યક્ષની વરણી કરવા માટે અન્ય સભ્યોને વિનંતી કરીશ. કોઈ કરતું જ નથી ત્યારે સર, આવું તો બનવા પામશે નહીં, મારી મંત્ર બન્યું. ચાલો ના સર, હું તો પણ નીતિ નિયમ પ્રમાણે કરીશ. હું કરશો શું? અમારા ઉપરી અધિકારીને આ બાબતની જાણ કરીશ. શું થઈ શકે એમાં જોગવાઈ કરી કે સર, એ બાબતે મને વિશેષ જાણ નથી. તમે પીટીસી કયા વર્ષમાં કર્યું? 1996 માં. પીટીસી એક એડમિશન મેળવવા માટે થઈ અને બહુ ટકાવારીમાં બહુ ધ્યાન રાખવું પડતું હતું જે તે સમયે, તમે કયા વર્ષ પછી પિટિશનમાં આવો દોર આવે કે તમે એટલા ટકા હોય તો પિટિશનમાં એડમિશન મળી જતું, આવું થવા પછીનું કારણ શું? સૌ પ્રથમ સર, જે માન્ય સંસ્થાઓ હતી એ ઘણી ગાંઠી ટૂંકમાં ખૂબ ઓછી હતી, એ સમયે આટલો બધો ક્રેઝ હતો નહીં, તો એ સમયે પિટિશનમાં એડમિશન મેળવવું ખૂબ તકલીફ પડતી. એના પછી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો, સોરી સેલ્ફ ફાઇનાન્સ પ્રશિક્ષણ કોલેજો વધુ પ્રમાણમાં ખુલી, એનો રાબડો કાઢ્યો અને ફુગાવા જેવી પરિસ્થિતિ ઊભી થઈ, એના કારણે આવી પરિસ્થિતિ બની. તમને એ તરીકે સિલેક્ટ કરવામાં આવે અને કોઈ પીટીસી કોલેજના પ્રિન્સિપાલ તરીકે મૂકવામાં આવે ત્યારે તમે શું કરશો? સર, મને પીટીસી કોલેજના પ્રિન્સિપાલ તરીકે મૂકવામાં આવશે તો કોઈ પણ સરકારી સંસ્થામાં મૂકવામાં આવશે, તો અત્યારે હાલ એનું નામ ડીએલ થઈ ગયું છે, તો જે કાયદા હશે અથવા તો નીતિ નિયમો હશે એ મુજબ કામગીરી કરીશ. ડીએલએફ નું હાલનું જોડાણ કઈ યુનિવર્સિટી સાથે છે ખબર છે? ડીએલએફ અભ્યાસક્રમ યુનિવર્સિટી કક્ષાનો છે એટલે જોડાયેલો છે યુનિવર્સિટી સાથે, તો કોની સાથે જોડાયેલું છે ડીએલએફ? કદાચ સર યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન સાથે જોડાયેલું છે, આ બધું શોર નથી. ઓકે, વિદ્યાર્થી ક્યાંથી મળે છે ડીએલએફ ને? ડીએલએફ ને જાહેરાત અનુસાર જે તે જિલ્લામાંથી એપ્લાય કરતા હોય છે. શાળામાં ગુણવત્તાલક્ષી શિક્ષણ પૂરું પાડવું,
બીજી ફરજ જે અનિયમિત હોય અથવા તો ગેરહાજર વિદ્યાર્થી હોય એમને શાળાએ લાવતા કરવા, એના માટે વાલી સંપર્ક કરવો, વિદ્યાર્થીઓને જે ઉત્તીર્ણ થાય અને એને ઉપલા ધોરણો ચડાવવા માટેના એમને સત્તા આપવામાં આવી છે નિયમ બનાવવા, અને સર પ્રાથમિક શિક્ષક તરીકે જે સ્કૂલમાં હોય છે શિક્ષકો એમને કયા કયા પ્રકારની રજાઓ મળે છે? પ્રાથમિક શાળાના શિક્ષકોને કયા કયા પ્રકારની રજાઓ મળે છે? બહેનો હોય તો પ્રસૂતિ રજા, અસાધારણ રજા, પિંજમા રજા, પિતૃત્વની રજા. અસાધારણ રજા એટલે શું? જ્યારે કોઈ પણ પ્રકારની રજા જમા ન હોય અને કર્મચારી એ વખતે રજાની જરૂરિયાત ઊભી થાય એ સમય 36 માસની અને અસાધારણ રજા મળવા પાત્ર. પ્રાપ્ત રજા મળે છે સર? પ્રાથમિક શિક્ષકને પ્રાપ્ત રજા મળવા પાત્ર નથી. તો એને જેટલા દિવસ કામગીરી કરી હોય એ ગણતરી પ્રમાણે એને રજા મંજૂર કરે એ પ્રમાણે આપવામાં આવે છે. અમારે રજા ઉપર જવું છે તો તમે મુખ્ય શિક્ષક તરીકે કોને રજા આપશો, કેટલા પ્રમાણમાં આપશો? સૌ પ્રથમ તો હું તમામ શિક્ષકોની રજાઓ જોઈશ, જેને સૌથી વધુ ભોગવી હશે એને પ્રાયોરિટી નહીં આપું, ઓછી રજા ભોગવીયા શિક્ષકને પ્રાયોરિટી આપીશ. આ સિવાય કોઈનું અગત્યનું કોઈ કામ હોય તો એ બાબતે રજા આપીશ. અગાઉ કોઈની રજા નકારી હોય અને એને હાજર રાખવા ફરજ પાડી હોય તો હું એને અગ્રતા આપીશ. ₹50 સ્ટાફ હાજર હોવો જોઈએ. સારા અધિકારી લાક્ષણિકતાઓ કઈ છે? જે પણ ક્ષેત્રમાં હોય તેવા પ્રામાણિકતાથી, નિષ્ઠાપૂર્વક, કાળજીપૂર્વક એ કામ કરે, સરકારને વફાદાર રહે અને જે ગુણવત્તાપૂર્ણ એનું કામ હોય એને સફળ અધિકારી.